સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 3 ની આપણે શરૂઆત કરીએ છીએ. આપણે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 જોઈ ગયા છે. દાખલા નંબર 3 માં આપણે થી ઓછા પ્રકારનું આવર્તી વિતરણ જોવાનું હતું અને થી વધુ પ્રકારનું આપણે સંચય આવર્તી વિતરણ જોવાનું હતું. એટલે અહીં આગળ 3 પ્રકારના દાખલા સાથે છે તમારે. સૌથી પહેલા તો તમારી પાસે આ આવર્તી વિતરણમાં તમારે થી ઓછા અને થી વધુ પ્રકારનું આવર્તી વિતરણ તૈયાર કરવાનું છે. મોબાઈલ બનાવતી કંપનીએ છેલ્લા 60 દિવસમાં ઉત્પાદિત કરેલા મોબાઈલની સંખ્યા નીચે પ્રમાણે છે. તેને 10 માં વિતરિત કરો. આ આવૃત્તિ વિતરણ પરથી થી ઓછા તેમજ થી વધુ આવૃત્તિ વિતરણ બનાવો. ઓકે, તો સૌથી પહેલા તો છોડો, આપણે શું શોધીશું? નાની સંખ્યા મોટી સંખ્યા તો તપાસ શોધી લઈશું. તો છોડો, સૌથી નાની સંખ્યા કઈ છે? અહીંયા દાખલા નંબર 7.2.1 લઘુત્તમ સંખ્યા અને મહત્તમ સંખ્યા. ચલો, લઘુત્તમ સંખ્યા આની અંદર સૌથી નાની સંખ્યા કઈ છે? 199. છે. આગળ તમને મહત્તમ લઘુત્તમ સંખ્યા મળી ગઈ. તો છોડો, વિસ્તાર કેવી રીતે મળશે? તો છોડો, વિસ્તારમાં તમે શું કરશો? વિસ્તાર બરાબર મહત્તમ સંખ્યા ઓછા લઘુત્તમ સંખ્યા. તો ચલો, અહીંયા શું આવશે? 1075 ઓછા 188. વિસ્તાર બરાબર અહીંયા શું આવશે? મહત્તમ સંખ્યા ઓછા લઘુત્તમ સંખ્યા. તો મહત્તમ સંખ્યા 1075 માંથી 188 જશે. તો કેટલાક દે છોકરા? 887. તમારો વિસ્તાર આવે છે 887. તમને છોકરા એવું કીધું છે કે તેને 10 વર્ગમાં વિતરિત કરો, બરાબર છે? તો આ વિસ્તાર ભાગ્યા વર્ગ કરશો તો તમને શું મળશે? વર્ગ લંબાઈ મળી જશે. ઓકે, તેથી વિસ્તાર જેને આપણે આર કહીશું અને વર્ગો, બરાબર છે? તો વિસ્તાર છોડો કેટલો આવે છે? 887 અને છેદમાં વર્ગ. વર્ગ કેટલા છે છોડો? 10. તો કેટલા આવ્યા? 88.7. એટલે છોડો, એપ્રોક્સિમેટલી જોવા જઈએ તો છોડો આપણે કેટલું લઈશું? 100 નો આપણે ડિફરન્સ લઈશું, બરાબર છે? તો આ રીતના, એટલે કે 100 ની આપણે વર્ગ લંબાઈનો ડિફરન્સ લઈને આપણે તૈયાર કરીશું આવૃત્તિ વિતરણ. કેમ કે વિસ્તાર મોટો છે એટલે આપણે અનિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરીશું. તો જોડો, ચાલો આપણે હવે દાખલો સ્ટાર્ટ કરીશું. તમે અહીંયા આગળ વિસ્તાર શોધી કાઢ્યો છે, વર્ગ લંબાઈમાંથી તમને વર્ગ લંબાઈનો ખ્યાલ આવ્યો છે. તો હવે આપણે શું કરીશું? અનિવારક આવૃત્તિ વિતરણ બનાવીશું. 60 દિવસોનો ઉત્પાદિત મોબાઈલ તો આપણે પહેલા શું આવશે? વર્ગ આવશે, પછી શું આવશે? આવૃત્તિ ચિહ્ન બરાબર આવે છે, આવૃત્તિ ચિહ્ન, પછી આવશે કુલ સંખ્યા. ઓકે, તો છોડો, સૌથી પહેલો વર્ગ કયો આવશે? તો આપણે જોવું પડશે કે અહીંયા આગળ સૌથી નાની સંખ્યા 188 છે અને સૌથી મોટી સંખ્યા 1075 છે. આપણે 100 ની વર્ગ લંબાઈ લઈશું તો 188 આવી જાય એ વર્ગ લઈશું. તો છોડો, શું આવશે? જોવા જઈએ છોડો, 100 વર્ગ લંબાઈ તો 0 થી 99 આવે, 100 થી
199 આવે, પણ ચોરો આપણે પહેલો વર્ગ એવો લઈશું કે જેમાં 188 આવે, એટલે 0 થી 100 નહીં પણ 100 થી 0 થી 99 નહીં પણ 100 થી 199. તો આપણે વર્ગ લઈશું 100 થી 199. હવે આગળ શું, અહીંયા આગળ તમારે આ જે સંખ્યા આપેલી છે તેનું તમે આવૃત્તિ ચિહ્ન બનાવશો અને એની કુલ સંખ્યાનું ટોટલ કરશો. અહીં આગળ છેલ્લા લખી દઈએ છીએ આપણે, તો ચાલો છોડો. હવે આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરીશું. આવૃત્તિ ચિહ્ન 699 છોડો, 699 ક્યાં આવશે? અહીંયા આગળ આવશે છોડો, કેમ કે છોડો અહીંયા આગળ તમે જો 699 અહીંયા આગળ છે, અહીં 700 છે, તો 699 અહીં નહીં આવે, અહીં આવશે. બરાબર છે, એ નિવારક આવૃત્તિ વિતરણ છોકરાઓ એવું હતું કે તમારે 699 અહીં રિપીટ થાય એટલે 699 અહીં કરતા હતા, પણ છોડો અહીં આગળ અનિવારક છે એટલે 600 થી 699 ની વાત કરીશું તો 699 અહીં આવશે, કેમ કે આ રિપીટ થતું નથી એટલે 699 તમારા ઇનફેક્ટ અહીં જ રહેશે. અહીંયા આગળ 700 છે એટલે 699 છે છોડો, તો 699 માં લખો અહીંયા આગળ. આ રીતના તમારું આવૃત્તિ ચિહ્નનું કામ પૂરું થાય છે. હવે છોડો આપણે ટોટલ કરીશું, તમને ખબર છે છોડો ટોટલ કેટલા થાય છે, બરાબર છે, કશું નવું નથી. આ તમારા જે ચિહ્ન છે તેને ગણી લો, 1 ને 1 2, આ 4 છે, આ કેટલા છે 9, બરાબર છે, પછી 7 10, બરાબર, પછી કેટલા છે છોડો આ 8 9 4 3 4, ટોટલ કેટલું થાય છે, 4 ને 2 6 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 60, છોડો 60 થઈ ગયા, બરાબર છે. તો છોડો આપણું આ આવૃત્તિ ચિહ્ન, આવૃત્તિ ચિહ્ન અને આપણી કુલ સંખ્યા બરાબર છે. તો છોડો આ 60 દિવસમાં ઉત્પાદિત મોબાઈલનું તમે આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું. હવે છોડો તમારે શું તૈયારી કરવાનું છે, થી ઓછા તેમજ થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. ચાલો આપણે થી ઓછા પ્રકારનું બનાવી લઈએ, તો થી ઓછા પ્રકારનું બરાબર છે, સંચય આવૃત્તિ વિતરણ બરાબર છે. તો હવે છોડો શું આવશે, છોડો હવે ધ્યાન રાખો, અહીં જ વસ્તુ છોડો જે છે તે ધ્યાન રાખવાનું છે. તમારા પાસે છોડો આ અનિવારક છે, બરાબર, આને તમને નિવારક બનાવવું હોય તો છોડો શું કરશો, તમે 100 માંથી 5.5 ઓછા કરશો અને 199.5 ઉમેરશો, તો અહીંયા આગળ તમારું શું થશે, 99.5 અને 199.5, બરાબર છે. તમારો નિવારક વર્ગ શું બનશે, 99.5 અને 199.5, બરાબર. બરાબર, તમને આજે તમારા માટે વર્ગ છે તે વર્ગને તમારે અહીં દર્શાવવા પડશે. તો છોડો એ વર્ગને તમે કેવી રીતે દર્શાવશો, તો જુઓ છોડો અહીંયાથી તમે 0.5 ઓછા કરશો તો કેટલા આવશે, 99.5 આવશે, બરાબર. પછી છોડો તમે
અહીં નીચે આ રીતના તમે આ લાઈન આખી પકડી લો અને પછી છેલ્લા આ લઈ લો. એટલે કહેવાનો મતલબ છોકરાઓ, તમને મેં શોર્ટકટ બતાવ્યો હતો કે તમને અનિવાર્ય આ જે આવતી વિતરણ છે તેમાંથી તમારે અનિવારક વર્ગમાંથી નિવારક વર્ગ બનાવવા માટે અધ સીમામાંથી 0.5 બાદ કરવાના અને ઉધ્વ સીમામાંથી 0.5 ઉમેરવાના. એટલે જોવા જઈએ તો છોકરાઓ અહીંયા આગળ તમારો વર્ગ શું થશે, નિવારકનો 99.5 અને 199.5. છોકરાઓ એટલે કંઈ કહેવાનો મતલબ કે છોકરાઓ આ જે અધ સીમાની આખી લાઈન છે તો તેમાંથી છોકરાઓ તમે 0.5 બાદ કરશો અને ઉધ્વ સીમાની લાઈનમાં 0.5 ઉમેરશો. હવે છોડો તમારે અહીંથી ઓછા પ્રકારનું સંચય આવતી વિતરણ બતાવવાનું છે, તો તેમાં છોડો તમે આ જે વર્ગની જે લાઈન છે તમે અહીંયા વર્ગની લાઈનમાં શું બતાવશો, 99.5થી સ્ટાર્ટ કરશો બરાબર, છેક છેલ્લી સુધી તમે છેલ્લા વર્ષ સુધી જશો 1099.5 વર્ષ સુધી જશો. તો જુઓ છોડો કેવી રીતે હું તમને બતાવું છું. તો 99.5 લખી છોડો અમે. હવે આ 200 એટલે કેટલા, 199.5. પછી શું છે છોડો, 300 એટલે 299.5. પછી 400 તો છોડો 399.5, 499.5, 599.5, 699.5, 799.5, 899.5, 999.5. તો આ સ્વાઈ ગયું છોકરાઓ તમારું થી ઓછા પ્રકારનો સંચય આવતી વિતરણ. છોકરાઓ તમે અહીં શું લખશો, ઉધ્વ સીમાથી ઓછી, કેમ કે છોકરાઓ થી ઓછા પ્રકારનું છે ને, લખો તો તમે શું લખશો, ઉધ્વ સીમાથી ઓછી. છોકરાઓ અહીંયા તમે લખશો સંચય આવૃત્તિ, તમે લખશો સંચય આવૃત્તિ. તો છોકરાઓ થી ઓછી, તો છોકરાઓ જુઓ અહીંયા 99.5થી ઓછી એટલે છોકરાઓ આ જો આ 100 છે એટલે કે એની જગ્યાએ આપણે 99.5 છે. તો 99.5 એટલે 100થી ઓછી છે છોકરાઓ કોઈ સંખ્યા ના, 99.5થી ઓછી છો છોકરાઓ 0. છોકરાઓ 199.5થી ઓછી એટલે છોકરાઓ આ શું છે, ઉધ્વ સીમા. એટલે 199.5 એટલે કે આથી એટલે કે 99.5થી ઓછી કેટલી છે છોકરાઓ, 2. તો છોકરાઓ 0 વત્તા 2 થશે બરાબર. છોકરાઓ 0 વત્તા 2 થશે. હવે છોકરાઓ 299.5 એટલે આનેથી ઓછી, તો છોકરાઓ આના 299.5થી ઓછી કેટલી છે છોકરાઓ, 4 અને 2, તો 6 થશે. છોકરાઓ 399.5થી ઓછી તો છોકરાઓ કેટલા થશે, 4 અને 2 6 અને 9 15. 499.5થી ઓછી છોકરાઓ 7 ને 9 16 ને 4 20 ને 2 22 બરાબર. 599.5થી ઓછી છોકરાઓ તો આ બધાનો સરવાળો થશે, 10 ને 7 17 ને 9 26 ને 4 30 ને 32. ખબર છે છોકરાઓ, સિમ્પલ છે. એ રીતના છોકરાઓ આપણે આગળ કરીશું, 40 આવશે બરાબર છે. પછી છોકરાઓ શું આવશે, 49 આવશે. પછી 53 આવશે, 56 આવશે અને પછી છોકરાઓ 4 છે ને તો 60 આવશે. છોકરાઓ આ રીતે તમારું શું થયું, થી ઓછા પ્રકારનું આવતી વિતરણ થઈ ગયું છોકરાઓ. છોકરાઓ બસ આ તમને બતાવવાનું હતું કે થી ઓછા પ્રકારનું આવતી વિતરણ કેવી રીતે તૈયાર થાય છે બરાબર છે. હવે છોકરો આપણે 3 વધુ પ્રકારનું જોઈ લઈશું. હવે લખું છું 3 વધુ પ્રકારનું સંચય આવતું વિતરણ જોઈ લઈએ. થી પ્રકારનું સંચય આવૃત્તિ તમને આ અનિવારક ફરીથી તમને મત કહું છું, આ અનિવારક આવૃત્તિ વિતરણ છે, આ વર્ગ છે તે અનિવારક છે બરાબર. તો એને તમે નિવારકમાં ફેરવવા પડશે, તો 100નું કેટલું શું થશે, 99.5 થશે. 199.5 થશે. એવી રીતના અધસીમા બિંદુમાંથી અમે 9.5 બાદ કરીશું અને અધસીમા બિંદુમાં 0.5 ઉમેરીશું. તો પહેલો વર્ગ 99.5 થશે અને છેલ્લો વર્ગ 1099.5 થશે બરાબર છે. હવે છોકરાઓ અહીંયા આગળ તમે શું લખશો, અધસીમાથી વધુ, અધસીમાથી વધુ. અધસીમા એટલે છોકરાઓ 99.5 થી વધુ
બરાબર છે, આપણે ઉર્ધ્વ સીમાથી ઓછી હતી તો 199.5 થી ઓછું, પહેલા એક 99.5 હતો એટલે છોરાઓ 99.5 આથી ઓછું, બરાબર છે. તો ચાલો તો અધર સીમાથી આપણે વધ્યું. હવે છોડો અધર સીમાથી વધુ, અહીંયા શું લખ્યું છોડો, સંચય આવૃત્તિ, ઠીક છે છોડો. છોડો હવે સમજો, અધર સીમાથી વધુ આ 99.5 અધર સીમા છે, તો 99.5 થી વધુ છોકરાઓ તો કેટલું થશે વધુ, આ બધું તો શું થશે 60. છોડો હવે 199.5 તમે આ લો તો છોડો 199.5માં 199 તો આ તો આવી જશે, તો આ વર્ગથી વધુ તો છોડો બે વાત કરી નાખો તમે તો કેટલા આવશે 58. હવે છોડો 299.5 એટલે શું આવ્યું છોકરો, આ વર્ગથી અહીંયા ગયા, અહીંયા આનાથી વધુ છોડો તો છોડો આ બે તો ગયા એટલે છોડો અહીંયા 58 છે, 58માંથી બીજા ચાર જશે તો કેટલા જશે છોડો 54. ઓલરેડી 4 ને 2 છે આપણે બાદ કરેલા છે તો 54 માંથી આપણે બાદ કરવા જશે ખાલી 9, તો કેટલા થશે છોકરાઓ 45. છોડો 499.5, છોડો 499.5 એટલે આનાથી વધુ એટલે છોડો 499.5 થી વધુ એટલે આ બધાને છોડી દેવાના ને આ નીકળવાના એટલે આ બધા બાદ થઈ જશે. તો હવે 9 સુધી આપણે બાદ કર્યું છે 45, તો 45 માંથી 7 બાદ કરી નાખો તો કેટલા નું છોડો 38. પછી છોડો આવી રીતના આગળ વધશો તમે બરાબર, 599.5 થી વધુ તો આનાથી વધુ એટલે આ 10 બાદ કરો, પછી 699.5 થી વધુ તો 8 બાદ કરો, પછી 799.5 થી વધુ તો 9 બાદ કરો, પછી શું છે 899.5, 899.5 થી વધુ એટલે 4 બાદ કરો, પછી છોકરાઓ શું આવશે 3 બાદ કરો તો આવશે 4 અને પછી 0. છોકરાઓ આ રીતે તમારું થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ થઈ ગયું છોકરાઓ, બરાબર છે. હોપ છોકરાઓ તમને ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ.